Did I read that? Good morning and welcome back to PC Art Vlogs, guys. 50,000 subscriber, 500 kya kehta hai. 50,000 subscriber tha bhai bachi, to please channel ne subscribe kari dejo. Atyare mummy baju na ghar thi laine aavi che Arvi na pan. હું કેટલા દિવસથી અળવીના પાનના ઢોકળા બનાવવાનો હતો. મેં કીધું મમ્મી પ્લીઝ, તો મમ્મી કે અળવીના પાનના, મેં કીધું મમ્મી કહે જ કે ઢોકળા બનાવી, પહેલાં આપણે મોટિયા ઢોકળા બનાવીએ. તો મેં કીધું વાંધો નહીં, હાલો એ બનાવું, એ મારા ફેવરેટ એમ. મમ્મી કે મેથીને બધું પડ્યું હોય તો ઢોકળા બહુ મસ્ત બનશે, મજા આવશે ખાવાની. તો મેં કીધું કે હાલો એ બનાવું. મેં કીધું મમ્મી અળવીના પાનના ઢોકળા વર્ષો થઈ ગયા સમય નહીં ખાતા હોય. તો મમ્મી કે અહીંયા છે મારી બાજુ ફરે ને એની ઘરે, તો ત્યાંથી મમ્મી લઈ આવી પાન. હવે પૂજાને બધું ફોલાવડાવશે લસણ બસણને, અને પછી બતાવું તમને ક્યાં મમ્મી પાન. ઓ મમ્મી તો જો યોદ્ધા હે મારા મમ્મી, ગઈ જોઈ લો. હવે હું મસ્ત પહેલા તો સાફ કરી હરખા ઘસી ઘસીને મસ્ત ધોઈશ, કેમ કે બહુ ગંધારી રસ લઈ ગઈ છું. એટલે હવે આને સાફ કરી કટ કરી આ બધી રગો કાઢીને પછી ચણાનો લોટ બનાવીશ મસ્તાનો. એ તમને મેં શીખડાવ્યા હતા કદાચ ઢોકળા બહુ ટાઈમ પહેલા, પાછા જવા હોય તો પાછા શીખડાવી દઉં છું કે પેલા હું ધોઈ નાખું પેલા વ્યવસ્થિત. અને તો ગાઈસ મારા મમ્મી 8 પાંદડા લઈ આવ્યા હે એક જગ્યાએથી. હજી મારા મમ્મી કે કેટલાક નહીં થાય કેમ કે અમે લોકો વધારે છીએ, એમાં ખાઓ 8 તો ખાઈ જાય. પછી તું એમ કહો કે તમે બધા મને જાડી કહો જાડી કહો. યસ ગાઈસ, ફેવરિટ વસ્તુ ખાવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. પાસ્તાસ ને એવું બધું હોય આપણે, જે આપણે એમ લાગે છે કે આવું બધું ખાવું જોઈએ છે. પાસ્તા ને એવું મારું ફેવરિટ છે, એટલે હું ક્યારેક ક્યારેક જ ખાતી હોઉં, રોજ રોજ નહીં ખાતી. એટલે બહુ ગાઈસ ધ્યાનથી સરખી રીતે સાફ કરજો, કેમ કે આની અંદર ડર્ટ હોય કે ના, બહુ ખરાબ. જો અડધા બગડેલા હે યાર, આમાંથી અડધું તો કાઢી નાખવું પડશે આપણે. તો યોદ્ધા હો મારી, એટલા બધા એટલા બધા બને છે. હા ઘટશે આ તો થોડા ખાઈ. અને ગાઈસ જો આને ખોટખા પણ બહુ વધારે ખોટખા પણ અંદર કાઢવી પડશે, આનો જળમૂળમાંથી રોગ કાઢવો પડશે. સો ગાઈઝ આપણે હવે આની અંદર નાખ્યું છે ચણાનો લોટ, ચટણી, મીઠું, હળદર, મસાલા ને લીંબુ. બધાથી વધારે લીંબુ નાખ્યું હોય જેથી સ્વાદ એક નંબર આવશે, બહુ એટલે બહુ મસ્ત આવશે. અને પાણી આટલો આટલો પતલો રાખવાનો છે લોટનો, મતલબ પેલું જે સ્ટ્રક્ચર છે, ટેક્ચર આટલું રાખવાનું છે. પછી હવે સિમ્પલી આની ઉપર આપણે અપ્લાય કરી દઈશું. પણ પહેલાં બેન પૂજાબેન આપણા ડુંગળી કાપે, પછી આપણે ડુંગળી નાખશું, મરચું નાખશું, ઝીણું ઝીણું, અને પછી આપણે વાળી લેશું પતરા ઉપર, પાતરા ઉપર લગાડીને. મેં તો રાખી દીધું, હી ડિઝર્વ્સ. એ તો ચાલુ તો ઘડીક વાર હતો ને, ગેસ ચાલુ રહી ગયો હતો ને ત્યાં. બસ હાલો બાય બાય રાલ બાય વેયા ચાલો. પાણી વારે નથી ને, નીચે પાણી હતું ને એટલે હવે બે. ગ્રેવી નથી ટકું આમાં દીકાર નથી, ખાવું છે તારે, ખાવાનું ખાવું છે, ખાવાનું ખાવું છે. આગળ ખાવાનું દેવું હતું ને, આગળ ખાવાનું દેવું. ટ્રીટ ખાવી તારે, ટ્રીટ હે તો ટ્રીટ ખાવી તારે, ટ્રીટ ખાવી, ટીટી ખાવી હોય તો ટીટી પૂજાના વિડીયોમાં ડાયલોગ બોલી હું હતો. હાલો મમ્મી,
લગન પછી એટલે એમ આખી સિચ્યુએશન કે લગન પછી છોકરી ને ફોન કરે ને મમ્મી ને અત્યારના જમાનામાં લગન થઈ જાય ને એટલે છોકરી ને એની મમ્મી ને ફોન કર્યો હાલો મમ્મી હાલો મારે એનાથી રહું તો મને લઈ જાઓ તો મમ્મી એમ કે કેમ મમ્મી આવું બધું કેવું આવે આવું હવાર હવાર મમ્મીને 11 વાગે ઉઠાડીને એમ કે ટાઈમ જોયો ઘડિયાળમાં મમ્મી આ લોકો ટાઈમ જોતા ઈ નથી આવડતો બહાર નથી રહેવા બધા અભણે પેલા એમ બોલી દીધું આ બધા કેવા અભણે પેલા અભણા એમ બોલી દીધી પછી ટાઈમ જોયો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ માં હા ગાઈસ તો એ વિડીયો જોયો તું વિડીયો બનાવતી રહે બધાને મજા આવે એમાં વિડીયો જોવાની તારા ના જો ગુડ મોર્નિંગ બાલે ખેંચ માર નખ નીકળી જાય ભલે તું કઈ ખરાબ લાગે છે તો તારા એડિટ બનાવી છે એ કઈ બિલ્લો બગે બિલે યાદ કી કરેગી બગે બિલે યાદ કી કરેગી હેલો ગાઈસ પાત્રા ખાવા હાલો વ્લોગ બનાવ ફરી ખરવા દેશો ને પછી કાપી લેશું હવે બીજા જે આપણે બનાવેલા પડાઈ નાખી દઈશું થોડા ગઈડા પાને એટલે ચોટતા નથી થોડા પાને ની ચોટી જશે ખબર પડશે કે હું બને છે તો હું તો બનાવ ખબર પડતી બે ની કે ચટણી મીઠું નાખશું થોડું ઘણું જરૂર પડશે પહેલી ક્લાસ બને છે મુઠિયા રોકડા ગાઈસ એ બી બને તો પેલો વાનગી નો બ્લોગ હતો ને બનેવો હતો ને કાતરા નો કેવું લાગે આપણે ગાટ લેશું આમાં અને પછી આને બધા લઈશું નાખવાની બધું જે મસાલો માલ હોય બધું એની અંદર હોય ધાણા ભાજી લઈ લો મેથી લઈ લો ફુદીનો લઈ લો બધાની દાળમાં એનો જળમૂળ જે બધું આવતું હોય એની અંદર નાખવાનું થોડા ચીલી ફ્લેક્સ નાખશો આપણે કેટલા વાગ્યા 9 વાગ્યા 10 મિનિટ ની વારે 10 મિનિટ માં હું જાઉં છું કઈ નાની છોકરીઓ ગમે ત્યારે આવે તો કે તારે વહેલું અવાય દીપિકા પાદુકોણ ને ઋતિક રોશન ખબર નથી કઈ જાને 4-5 માવા છુપાઈને દેખાય કાઢવાના ભાઈ થી હવે માવા હે માવા
ગાઈસ આ બાલી બહુ માવા ખાઈએ, ગાઈસ આ બાલી બહુ માવા ખાઈએ. વાહ, લગન સ્પેશિયલ આવે ગાઈસ. મલ્હારનું જોવું હે તારે? નહીં, મલ્હાર કા મૂવી નહીં લે. મલ્હારનું મૂવી નથી ગમતું. એક નંબર, એક નંબરમાં એક નંબર પિક્ચર. જઈને પ્લીઝ આ પિક્ચર જોઈ લેજો. ખાઈ ખાવી ને ના હો, ગંધારી બકવાસ પાણી ભરી. મોબાઈલ પડ્યો તારી વજહથી. મારે પૂરી નું કીધું ને, પડ્યા રાખે, પડ્યા વાપસ કરે. ફાઈટર નું તાર પાડો સ્ક્રીન્સ ફોટો. બિલાલ તન પાડ દો, હાલાલ ફોટો પાડ દો, ફોગે તાર ફોટો પાડો. ફાઈટર ના પોસ્ટર આવે, હાલ તાર ફાઈટર ના પોસ્ટર આવે, ફોટો પાડ દો. ક્રિંજ ના, મારે નથી પાડવું. ફોગે પાણી પૂરી ખાવી? આઈ નો હરી આવે નથી આવી. રિસેસ પડે ને ત્યારે હું તો લઈ જાય, ત્યાં તો મને લઈ દે. હોય ને જો છોકરી કેમ પોસ્ટ દીધી તે આમ આઈ લવ ઇન્ડિયા, આમ આઈ લવ ઇન્ડિયા, આમ આમ પોસ્ટ દીધી. ફૂડ બલી, એક લાર્જ ચીઝ પોપકોર્ન, એક રેડ બુલ. ઓકે, મારી એક હેલ લાર્જ ચીઝ પોપકોર્ન ચીઝ એલ બેલ આપણે લેવા જવાનું નથી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી રેડ બુલ એલ નો લે વી. એટલા પિક્ચર જોયા અમે, એકે ટાઈમે પિક્ચર જોયા જ નથી. એટલે અડધું આગળ નું 10 મિનિટ પાછળ જોઈએ, હંમેશા અડધી કલાક બાલિયામાં મોડું કરી દેવા લાગે લેવા માં. બાલી બે રેડ બોલો, બે રેડ બોલો, અને એક એક લાર્જ પોપકોર્ન, એક સ્મોલ ચીઝ લાર્જ પોપકોર્ન, બે બે રેડ બુલ. નહીં, બે રેડ બુલ કા ભાઈ કા, એક રેડ બુલ, એક એક રેડ. આપણો કા ભાગો પાડ લેવો, ભાગો ભાગો પાડ લેવો, ભાગો ભાગો પાડ લેવો. એક માં, એક માં ભાગો પાડ લેવો. આઈશે એક પોપ, એક સમોસા, એક ફેમિલી પેક, ફેમિલી પેક, ફેમિલી પેક, ફેમિલી પેક, બીજું નથી. ફેમિલી પેક, ફેમિલી પેક બલી. પંજાબી અજાર, પંજાબી પોપ ખાવ એના ત્યારે ખાવ. હેલ્પ ના, રેડબુલ માં ભાગો. ગાઈસ આવડ્યા હોય ને જીની દુકાને ને એની હમ એમ બોલે કે હારું રિલીઝ નથી કરતા. એની આ બુકેસ કે ઓર હારું રિલીઝ નથી કરતા. હું હારું રિલીઝ નથી કરતા, મેં એમ કીધું ક્યુ યુ લો, ઓ ક્યુ ક્યુ રિલીઝ કરો. એમ બી બંધ કરી દીધી. જો લા ભાઈ, હા યાર, હવે યાર હવે કઈ હે નહીં. અઢી આટકા છે, ઉપર ની જગ્યાએ ટિકિટ આપે ઓલા ભાઈ ને. હું કરસ ભાઈ, મારીને કા ગાઈસ, આની પોડિયમ મારીને કા બધા એને ગાઈસ. છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે જોવા આવ્યા તો એમાં જે રિયલ ઇન્સિડેન્ટ બતાવ્યા હોય કેવા લાગ્યા તમને? પુલાવામાં અટેક નો ને કેટલી ફેબ્રુઆરી, 14મી ફેબ્રુઆરી છે, થયું હતું ને અટેક વાળું. આપણે સાઈડ મી સાઈડ લેના, બ્લેક ડે કહેવાય છે, વેલેન્ટાઇન ડે નથી કહેવાતો, બ્લેક ડે કહેવાય.
સો યા ગાઈઝ, બહુ જ સારું ફિલ્મ હતું અને આફ્ટર સો 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 લોંગ આટલું સારું ફિલ્મ જોયું. લાઈક મેં છેલ્લે આવું ફિલ્મ ઉરી રાઝી આ બધા જોયા તો છે, પણ આટલું પાવરફુલ ફિલ્મ હતું. વચ્ચે વચ્ચે ક્યાંક બોરિંગ બોરિંગ લાગે, પણ આખે આખું ફિલ્મ ફોકસ કરે છે ફાઇટ ઉપર અને કેવી રીતે ફાઇટ કરવાની છે. તો આની અંદર મસાલો વસાલો છે નહીં એટલો, તો સિરિયસલી તમે જોવા માંગતા હોય તો પ્લીઝ આ ફિલ્મને જોવો. હરેક હિન્દુસ્તાનીને આ ફિલ્મ જોવું જોઈએ. અને ફાઇટિંગ તો યાર, ફાઇટરની ફાઇટિંગ તો બહુ સરસ એક્શન છે અને એક નંબર સીન છે. VFX ને ગ્રાફિક્સ ને બધું લઈ લો, બહુ મસ્ત છે. તો હું વિશ કરું છું કે તમે બી જોવા જશો, પ્લીઝ જોવા જાઓ. બહુ મસ્ત, એટલે બહુ મસ્ત હતો ને, ઇમોશનલ આખું ફિલ્મ હતું. અને પુલાવામાં અટેક આવે ને ત્યારે તો એમ થાય કે પ્લીઝ બસમાં ના મરતા હતા. જે સાઈન જવાન મરી ગયા હતા ત્યારે, સાઈન જવાન જ્યારે મરી ગયા હતા ત્યારે જે થયું હતું, એમ થતું હતું કે પ્લીઝ ના મારતા એવું થતું હતું. ખબર રડો નાખતો હતા, પ્લીઝ નહીં 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 નહીં. પણ કરોડોમાં પહોંચી જોઈએ અને પહોંચી ગઈ હશે ઓલરેડી, એટલા ફિલ્મ એટલા કરોડો કમાઈ લીધા છે. બટ આઈ વિશ કે તમે આ ફિલ્મો જોશો ને આ ફિલ્મોને સપોર્ટ કરશો. સો યા, તો અમારો રિવ્યુ મસ્ટ વોચ ગાઈઝ, મસ્ટ વોચ. ખુશ રહો, ખુશ રાખો.